हूँ शार्दुल ठाकर, श्री सी एस देसाई टेक्निकल इंस्टीट्यूट जीआईए आईटीआई प्रांतिक तरफ थी लेवामां आवता ऑनलाइन लेक्चर्स नी सीरीज मां आप सौनું સ્વાગત કરું છું. મિત્રો, આજના દિવસે જે મારે તમારી સાથે વાત કરવાની છે તે ફંક્શનાલિટી ઓફ ધ કમ્પ્યુટર, કમ્પ્યુટર ફંક્શન. Or we can say functionality. We can say functionality. Computer ની આપણે આજે functionality અંગેની વાત કરવાના છીએ. ફંક્શનાલિટી ઓફ કમ્પ્યુટર ને સમજવા માટે આપણે કમ્પ્યુટર નો એક બ્લોક ડાયાગ્રામ જોઈશું. બ્લોક ડાયાગ્રામ ઓફ કમ્પ્યુટર. તો અહીંયા તમારી સામે મેં એક કમ્પ્યુટર નો બ્લોક ડાયાગ્રામ તમારી સામે એક સ્ક્રીન ઉપર મૂકેલો છે. બધાને દેખાય છે? મને હાથ ઊંચો કરજો. મારી સ્ક્રીન દેખાતી હોય બધાને તો હાથ ઊંચો કરજો. ચલો, હવે દેખાય છે બધાને? ચાલો, બધાને હવે મારી સ્ક્રીન દેખાય છે? હાથ ઊંચું કરજો. આપણે જે વાત કરવાના છીએ તે ફંક્શનાલિટી ઓફ ફંક્શન ઓફ ધ કમ્પ્યુટર, અને એને કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ એમ કહેવામાં આવે છે. તો મિત્રો, કમ્પ્યુટરનો જે બ્લોક ડાયાગ્રામ તમે અહીંયા જે જોઈ શકો છો એની અંદર જે સમજવાની વાત છે તે આ રીતે છે. આ એક કમ્પ્યુટર નો બ્લોક ડાયાગ્રામ છે. હલો, હલો, તો અહીંયા તમને કમ્પ્યુટરનો બ્લોક ડાયાગ્રામ દેખાય છે, એટલે કે તમે અહીંયા કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે એને અહીંયા તમે સમજી શકો છો, એને તમે સમજી શકો છો. તો સૌથી પહેલા ઇનપુટ યુનિટ છે,
અહીંયા સૌથી પહેલા શું છે ઇનપુટ યુનિટ છે પછી શું છે ડેટા કમ્પ્યુટરને આપવામાં આવે છે આ જે આખો જે ભાગ જે છે ધીસ ફૂલ પાર્ટ એટલે આપણે આને ત્રણ ભાગને છૂટા પાડી દેવાના છે બરોબર ધ્યાન આપજો મિત્રો ત્રણ ભાગને આપણે છૂટા પાડી દઈએ છીએ એક ઇનપુટ યુનિટ બીજું જે છે એને આપણે કંટ્રોલ યુનિટ કહીએ છીએ અને ત્રીજો જે ભાગ છે એને આપણે આઉટપુટ યુનિટ એમ કહીએ છીએ ત્રણ ભાગ કમ્પ્યુટરના જે છે તે આપણે પાડેલા છે બધાને દેખાય છે મારી સ્ક્રીન જરા કેજો મારી સ્ક્રીન દેખાતી હોય તો કેજો બધા ને બધા પોતાનો વિડીયો ઓન રાખો તો કમ્પ્યુટર ના બ્લોક ડાયાગ્રામ ના ત્રણ ભાગ છે એક ઇનપુટ યુનિટ નંબર બે ઇનપુટ યુનિટ નંબર બે કંટ્રોલ યુનિટ યુનિટ અને નંબર ત્રણ આઉટપુટ યુનિટ અહીંયા હું ડિવાઇસના નામ નથી લખતો હું જે વાત કરું છું તે શેની વાત કરું છું યુનિટની વાત કરું છું એ યુનિટ તરીકે ઘણા બધા ડિવાઇસીસ હોઈ શકે યુનિટ તરીકે ઘણા બધા ડિવાઇસ એ યુનિટ તરીકે કીબોર્ડ પણ હોય યુનિટ તરીકે માઉસ પણ હોય યુનિટ તરીકે પ્રિન્ટર પણ હોય યુનિટ તરીકે પ્રોસેસર પણ માઇક્રો પ્રોસેસર પણ હોય યુનિટ તરીકે કોઈ પણ ડિવાઇસ હોઈ શકે એટલે હું જે વાત કરું છું એટ જનરલ ઇનપુટ કરી શકાય એવા તમામ સાધનો આ બધાને ઇનપુટ યુનિટ કીધા ડેટાને આઉટપુટ તરીકે પ્રાપ્ત કરી શકાય એવા તમામ સાધનો એને આઉટપુટ યુનિટ કીધા અને જે વચ્ચેનું યુનિટ છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એમાં પહેલો ભાગ છે ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ બીજું મેમરી યુનિટ અને ત્રીજું કંટ્રોલ યુનિટ ઇટસેલ્ફ કંટ્રોલ યુનિટ ઇટસેલ્ફ અને આ જે છે એઝ અ હોલ એને પ્રોસેસિંગ યુનિટ એમ કહેવામાં આવે છે એઝ અ હોલ ત્રણે ત્રણનો એક સાથે એને જો મારે કહેવું હોય તો એને શું કહેવામાં આવે છે પ્રોસેસિંગ યુનિટ એમ કહેવામાં આવે છે એટલે ઇનપુટ યુનિટ કંટ્રોલ યુનિટ અથવા તો એને આપણે અહીંયા જેનું નામ જ આપણે બદલી નાખીએ એનું નામ જ આપણે બદલી નાખીએ અહીંયા લખી દઈએ પ્રોસેસિંગ યુનિટ હવે પ્રોસેસિંગ યુનિટની અંદર ત્રણ ભાગ છે કંટ્રોલ યુનિટ મેમરી યુનિટ અને એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ એમ પણ તમે એને કહી શકો બરોબર સમજો મિત્રો એવા સાધનો કે જે કોમ્પ્યુટરની અંદર ડેટાને ઇનપુટ કરી શકે તમામ સાધનોના ફોટા આપણે જોયા છે તમામ સાધનોને આપણે ઓળખવા માટે પ્રયત્ન કર્યો છે ઇનપુટ યુનિટના ગઈકાલે પણ એને અને આગલા બે દિવસથી આપણે આ પ્રયત્ન કરીએ છીએ કીબોર્ડ માઉસ ને જોયસ્ટિક ને થમ્બ સ્કેનર ને બધા જ પ્રકારના ડિવાઇસને આપણે ઓળખવા માટે પ્રયત્ન કર્યો છે એવી રીતે પ્રોસેસિંગ યુનિટની અંદર પણ આપણે બધા ડિવાઇસીસને ઓળખવા માટે પ્રયત્ન કર્યો છે મેં તમને પ્રોસેસર પણ બતાવ્યું છે રેમ પણ બતાવ્યું છે અને તેને કહેવાય કે મોડેમ પણ બતાવ્યું છે મોડ્યુલર યુનિટ પણ બતાવ્યું છે તો આ બધા જ જે ડિવાઇસીસ છે આ બધા જ જે સાધનો છે પ્રોસેસિંગ યુનિટની અંદર એ ડેટા ઉપર પ્રોસેસ કરી શકે છે આઉટપુટ યુનિટ એવા સાધનો છે એવા સાધનોનું યુનિટ છે કે જે કોઈ ને કોઈ રીતે ડેટા પર પ્રોસેસ કર્યા પછી તૈયાર પરિણામો તમારા સુધી પહોંચાડી શકે છે તો એને આઉટપુટ યુનિટ એમ કહેવામાં આવે છે તો અહીંયા કમ્પ્યુટરની સામાન્ય વ્યાખ્યા પ્રમાણે કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તે ઇનપુટ લે છે પ્રોસેસ કરે છે અને આઉટપુટ આપે છે તેના આધારે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ જે મેં તમને બતાવ્યું એ પ્રમાણે અહીંયા દોરેલો છે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ દોરેલો છે એમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ ભાગો છે ઇનપુટ યુનિટ આઉટપુટ યુનિટ અને પ્રોસેસિંગ યુનિટ ઇનપુટ યુનિટમાં એવા સાધનો સમાવેશ થઈ શકે કે જેના દ્વારા આંકડાઓ અક્ષરો કે ચિત્ર સ્વરૂપની માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય અને જેના માટે કીબોર્ડ માઉસ લાઇટ પેન પેન ડ્રાઈવ બારકોડ રીડર વગેરે સાધનોનો આપણે ઉપયોગ જે છે તે
શીખી ગયા છીએ અથવા જોઈ ગયા છીએ. પ્રોસેસિંગ યુનિટમાં એવા સાધનોનો સમાવેશ થઈ શકે કે જેના દ્વારા ઇનપુટ કરાયેલી માહિતી ઉપર પ્રક્રિયાઓ કરી શકાય. આ પ્રક્રિયાઓ કેવી હોઈ શકે? આ પ્રોસેસિંગ જે છે એ બે પ્રકારની હોઈ શકે. એક મેથેમેટિકલ પ્રોસેસિંગ અને બીજું છે લોજિકલ પ્રોસેસિંગ અને ત્રીજું છે કમ્પેરેટિવ પ્રોસેસિંગ. મેથેમેટિકલ પ્રોસેસિંગ, તો મેથેમેટિકલ પ્રોસેસિંગ ની અંદર શું આવે? સરવાળા આવે, બાદબાકી આવે, ગુણાકાર આવે, ભાગાકાર આવે, શેષ આવે, મોડ્યુલો કહેવાય એને, મોડ્યુલો આવે એની અંદર સ્ક્વેર આવે, રૂટ આવે, અંડરરૂટ આવે. આ બધી જ પ્રક્રિયાઓ જે છે એને કેવી પ્રક્રિયાઓ કહેવાશે? મેથેમેટિકલ પ્રોસેસિંગ. કોસ, સાઈન, થીટા, બધી પ્રોસેસિંગ આવે. મેં તમને પહેલા પણ વાત કરી હતી કે પ્રક્રિયાઓ તરીકે, મેથેમેટિકલ પ્રક્રિયાઓ તરીકે વિશ્વમાં ફક્ત ને ફક્ત બે જ પ્રક્રિયાઓ છે. એક સરવાળો અને બાદબાકી. સરવાળો અને બાદબાકી બે મુખ્ય પ્રક્રિયાઓ છે. બાકી બધી જ પ્રક્રિયાઓ જે છે તે તમામે તમામ પ્રક્રિયાઓ જે છે એ સરવાળા અને બાદબાકી ઉપર આધારિત પ્રક્રિયાઓ છે. ગુણાકાર, ભાગાકાર, બધી જ પ્રક્રિયાઓ સહિતની તમામ પ્રક્રિયાઓ. અચ્છા, તો લોજિકલ અને પણ લોજિકલ પ્રોસેસિંગ કરતા પહેલા અથવા લોજિકલ પ્રોસેસિંગને સમજતા પહેલા આપણે એને કમ્પેરેટિવ પ્રોસેસિંગને સમજીશું. કમ્પેરેટિવ પ્રોસેસિંગ એટલે વોટ ઇઝ ધેટ ડઝમેન્ટ કમ્પેરેટિવ પ્રોસેસિંગ? કમ્પેરિઝન, કમ્પેરિઝન, કમ્પેરિઝન એટલે ની સાથે સરખામણી કરવી. ની સાથે સરખામણી કરવી. કેવી સરખામણી કરી શકાય? ગ્રેટર ધેન. આ કઈ નિશાની છે? ગ્રેટર ધેન, ના કરતા મોટો છે. ગ્રેટર ધેન. એ જ રીતે લેસ ધેન. કયા પ્રકારની પ્રોસેસિંગ છે? કમ્પેરેટિવ પ્રોસેસિંગ. લેસ ધેન. એ રીતે કઈ પ્રોસેસિંગ છે? ઇક્વલ ટુ. આને શું કહેવાય? આ કઈ નિશાની છે? ઇક્વલ ટુ. ના સરખું, ના જેટલું, ના જેટલું, ના સરખું. ઇક્વલ ટુ. એ રીતે બીજી પ્રોસેસિંગ કઈ હોય? આ નિશાની જે છે એને હંમેશા કહેવામાં આવે નોટ ઇક્વલ ટુ ની પ્રોસેસિંગ છે. નોટ ઇક્વલ ટુ ની નિશાની છે. વંચાય છે બધાને? નોટ ઇક્વલ ટુ ની નિશાની છે. નોટ ઇક્વલ ટુ કેવી પ્રોસેસિંગ છે? કમ્પેરેટિવ પ્રોસેસિંગ. બીજી કઈ પ્રોસેસિંગ આવે? તો બીજી જે પ્રોસેસ છે એની અંદર અહીંયા એમ લખાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. કેવી નિશાની આવે એના માટે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ ની નિશાની આવે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ ની નિશાની આવે. અહીંયા આ જે કમ્પેરેટિવ પ્રોસેસિંગ છે એનો હંમેશા આન્સર જે છે, જવાબ જે છે તે હંમેશા આન્સર જે છે તે કાં તો ટ્રુ આવે કાં તો ફોલ્સ આવે. કમ્પેરેટિવ પ્રોસેસિંગ નો જવાબ કાં તો શું આવે? કાં તો ટ્રુ આવે ને કાં તો ફોલ્સ આવે. બીજો કોઈ જવાબ જ ના આવે, આનો ત્રીજો કોઈ જવાબ જ ના હોય કમ્પેરેટિવ પ્રોસેસિંગ. ઉદાહરણ તરીકે હું તમને કહું, ચલો આનો જવાબ શું આવશે? વોટ ઇઝ ધીસ? આ જે મેં
कंपेरेटिव प्रोसेसिंग करू एनो जवाब शू आवशे, एनो जवाब शू आवशे। तमे बधा तमारो अवाज जे छे एने अनम्यूट करीने जवाब आपी शको छो, एनो जवाब शू आवशे? फाइव ग्रेटर देन टेन, शू जवाब आवशे? તમને સમજ પડે છે આ ઇક્વેશન ની અંદર? સમજ પડે છે? કેટલા જણને ખબર પડે છે આ ઇક્વેશન માં? હા આવે, ટ્રુ આવે છે, ટ્રુ ટ્રુ આવે, ટ્રુ ટ્રુ સાચું, ફોલ્સ ટ્રુ ના, ફોલ્સ ના, ના કેટલા માટે ફોલ્સ ના આવે? સમજાવું તમને, અવાજ મ્યુટ કરી દો, સમજાવું બધાને, અવાજ મ્યુટ કરી દો, અવાજ મ્યુટ કરી દો। નિશાની કઈ છે અહીંયા? નિશાની કઈ છે? એટલે આ કેવી રીતે કરવાનું? આ આખી જિંદગી ભર કામ લાગશે તમારે, આ બરોબર સમજજો। કોમ્પ્યુટર ની કોઈ પણ લેંગ્વેજ શીખશો તો એની અંદર આ કામ લાગશે, બરોબર સમજજો। કઈ નિશાની છે આ? આ નિશાની નું નામ છે ગ્રેટર ધેન। આ નિશાની નું નામ શું છે? ગ્રેટર ધેન। ગ્રેટર ધેન શું ચેક કરે છે? ગ્રેટર ધેન શું ચેક કરે છે? ચેક right side as this and left side as right side is a base and left side is a competitor, right side is a base and left side is a competitor। હવે બરોબર સમજો, right side એટલે એને આપણે ગુજરાતીમાં જો મારે કહેવું હોય તમને તો એને એને શું કહેવાય? ગુજરાતીમાં બે ભાગ છે, કોના? અચ્છા, એક જમણી બાજુ, બે ભાગ છે, જમણી બાજુ અને બીજો ભાગ કયો છે? તો કે ડાબી બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ। તો જમણી બાજુ, જમણી બાજુ કયું કહેવાય? જમણી બાજુ કયું કહેવાય? બરોબર સમજો, તો મેં જે લખી છે અહીંયા વચ્ચે નિશાની છે, ગ્રેટર ધેનની નિશાની છે, વચ્ચે શેની નિશાની છે? ગ્રેટર ધેનની નિશાની છે। આપણી ડાબી જમણી નહીં ગણવાનું, આપણી ડાબી જમણી નહીં ગણવાનું, કોની ડાબી જમણી ગણવાનું? કોની ડાબી જમણી ગણવાનું? ગ્રેટર ધેનની ડાબી કે જમણી બાજુ જોવાનું। તો ગ્રેટર ધેનની જમણી બાજુ જે છે તે પાંચ કહેવાશે, આપણા કેસની અંદર ગ્રેટર ધેન ની જમણી બાજુ જે છે તે પાંચ કહેવાશે। સોરી, કઈક મારી ભૂલ થાય છે, આઈ એમ સોરી, મારી કઈક ભૂલ થાય છે, સોરી। અહીંયા આગળ મારે લખવું જોઈએ લેફ્ટ સાઈડ, લેફ્ટ સાઈડ અને અહીંયા આગળ જોઈએ રાઈટ સાઈડ। લેફ્ટ સાઈડ એઝ અ બેઝ અને રાઈટ સાઈડ એઝ અ કમ્પિટિટર। તો અહીંયા આગળ પાંચ ગ્રેટર ધેન, અહીંયા શું લખાશે? ટેન। તો અહીંયા પણ મારે કંઈક અહીંયા પણ મારે બદલવું પડશે। આ જે છે એને એને ડાબી બાજુ કહેવાશે અને આ જે છે તે જમણી બાજુ કહેવાશે, જમણી બાજુ કહેવાશે, બરોબર સમજજો હવે। અને ડાબી બાજુ પાંચ ગ્રેટર ધેન, અહીંયા નિશાની શેની છે? ફરીથી સમજજો, આ શેની નિશાની છે? નિશાનીનું નામ છે
greater. Greater than. 5 greater than 10. 5 mota che greater than etle mota che. 5 mota che. 5 mota che. Kona karta 10 karta. To tya jawab avshe false. Tya jawab avshe false. 5 greater than 10. Jawab shu avshe false. એટલે પ્રજ્ઞેશભાઈ તમે જે કહેતા હતા એ જવાબ મારી પણ ભૂલ હતી, ખોટું હતું. હા, 5 greater than, બાકીના બધાએ કીધું આપણને તે સાચું હતું. 5 greater than 10, 5 મોટા છે કોના કરતા? તો 10 કરતા. કોને સરખાવવામાં આવે છે અને કોની સાથે સરખાવવામાં આવે છે? બરોબર ધ્યાન આપજો, આ આ વસ્તુને સમજવાની બરોબર જરૂર છે. કોને સરખાવવામાં આવે છે? તો કે 5 ને સરખાવવામાં આવે છે. સરખામણી કોની કરવામાં આવે છે? ડાબી બાજુની સરખામણી કરવામાં આવે છે. કોની સાથે? જમણી બાજુ વાળા સાથે. પણ જો આ જ નિશાનીને હું બદલી નાખું, હવે હવે આ જ નિશાનીને જો આ જ એક્ઝામ્પલને જો આપણે ચેન્જ કરી નાખીએ, આ જ એક્ઝામ્પલને આ રીતે જો ચેન્જ કરી દઈએ, અહીંયા હું ફક્ત નિશાની બદલી નાખું તો અહીંયા નિશાની બદલાઈ જાય છે મારી, તો આ જે છે લેસ ધેન થઈ જાય છે. 5 લેસ ધેન, ડાબી બાજુ કરતા જમણી બાજુ. 5 લેસ ધેન 10, તો અહીંયા આગળ અહીંયા લેસ ધેન કીધું છે તો અહીંયા શું કહેવું પડશે? લેસ છે, નાના છે. તો અહીંયા જવાબ શું આવશે? તો જવાબ આવશે ટ્રુ. 5 નાના છે કોના કરતા? કે 10 કરતા. 5 નાના છે કોના કરતા? 10 કરતા. એટલે ડાબી બાજુ જે છે હંમેશા બેઝ બનાવવામાં આવે છે અને જમણી બાજુની સરખામણી કરવામાં આવે છે. અચ્છા, હું અહીંયા થોડા એક એક્ઝામ્પલ લખું છું જે મને તમારે સમજાવવાના છે અથવા તો એનો જવાબ મને કહેવાનો છે. નિશાનીઓને બરોબર યાદ રાખજો, હું અહીંયાથી એક્ઝામ્પલ્સ કાઢી નાખું છું, આ એક્ઝામ્પલ કાઢી નાખું છું અને બરોબર ધ્યાન રાખીને મને તમે જવાબ મને આપજો. લેસ ધેન અને ચાલો જવાબ ટ્રુ આવશે કે ફોલ્સ આવશે? જવાબ શું આવશે? જવાબ આવશે ટ્રુ. ટ્રુ આવશે સર. કેમ ટ્રુ આવશે? તો 89 ની સરખામણી કરે છે કોની સાથે? 85 સાથે. 89 મોટા છે 85 કરતા. હા, સાચું છે, સાચું છે, ટ્રુ છે. ચલો શું જવાબ આવશે? આમ તેની નિશાની મૂકેલી છે મેં greater than equal to, પણ વચ્ચે શું લખેલું છે? ઓર. ધ્યાન આપજો મિત્રો, વચ્ચે શું લખેલું છે? ઓર લખેલું છે. જોઈએ છે આપણે પહેલા, આપણે પહેલા ફક્ત ને ફક્ત greater than equal to એટલે 45 મોટા છે અથવા સરખા છે કોના કરતા? 45 કરતા. તો આનો પણ જવાબ આવશે ટ્રુ જવાબ આવશે. ચલો આનો શું જવાબ આવશે? આનો શું જવાબ આવશે? ના, આનો જવાબ આવશે ફોલ્સ. કારણ કે 90
ए नेवना जेटला छे नेव नेव करता मोटा नथी नेव ए नेवना जेटला छे नेव नेवना करता मोटा नथी चलो हवे शुं जवाब आवशे चलो हवे शुं जवाब आवशे False आवे सर True आवे सर True जवाब आवे Minus new हाँ Minus new Less छे ओछा छे कोना करता New करता New करता Minus new ओछा छे कोना करता New करता तो हाँ एनो जवाब शू आवे से True जवाब आवे से Minus 90 is less than चलो आनो शु जवाब आवशे आनो शु जवाब आवशे 45 less than equal to 46 શું જવાબ આવશે False sir True 45 ઓછા છે અથવા ના જેટલા છે કોના કરતા 46 કરતા હા તો નાના છે નાના છે તો અહીંયા જવાબ આવશે હવે હવે આ જે કમ્પેરિઝન થાય છે જે એકબીજા સાથે જે સરખામણી થાય છે એની સાથે એ બે સરખામણીઓને જોડવા માટે ત્રણ લોજિકલ પ્રોસેસિંગ આવે છે એન્ડ ઓર અને નોર ત્રણે ત્રણ જે છે તે કમ્પેરિટિવ ઓપરેશન્સને જોડવા માટે એન્ડ ઓર અને નોટનો ઉપયોગ થાય છે એને જરા સમજવા પ્રયત્ન કરીએ કેવી રીતે કામ થાય છે એને જરા સમજવા પ્રયત્ન કરીએ તો ઉદાહરણ તરીકે ચલો આનો આનો જવાબ શું આવશે આનો જવાબ શું આવશે ટ્રુ આવશે સર ટ્રુ આનો જવાબ શું આવશે પહેલા ત્રણે ત્રણ શબ્દોનો અર્થ બરોબર સમજી લેજો મિત્રો પહેલા ત્રણે ત્રણ શબ્દોનો અર્થ સમજી લેશો એન્ડ એન્ડ શબ્દ જે છે એને ગુજરાતીમાં કહેવામાં આવે છે અને એન્ડ એટલે અને ઓર એટલે અથવા અને નોટ એટલે ના બરોબર સમજજો એન્ડ ઓર અને નોટ આ ત્રણે ત્રણ શબ્દોનો અર્થ આવો થાય છે હવે બરોબર સમજજો આને કેવી રીતે એના ઇક્વેશનને ઇવેલ્યુએટ કરાય તો 45 મોટા છે નેવું કરતા 45 મોટા છે નેવું કરતા તો ફોલ્સ આવે 45 ના 45 મોટા નથી નેવું કરતા 45 મોટા નથી તો ફોલ્સ આવે વચ્ચે શું છે એન્ડ છે અને 100 નાના છે બે કરતા સોરી અહીંયા મારે લખવું જોઈએ અહીંયા 45 નહીં પણ ફોલ્સ અને 100 નાના છે બે કરતા એ પણ ફોલ્સ આવશે એ પણ ફોલ્સ આવશે તો ફોલ્સ એન્ડ ફોલ્સ ઇક્વલ ટુ ફોલ્સ ફોલ્સ એન્ડ ફોલ્સ ઇક્વલ ટુ ફોલ્સ ફોલ્સ એન્ડ ફોલ્સ ઇક્વલ ટુ ફોલ્સ એટલે એન્ડ નું
ઓર નું અને નોટ નું ટ્રુથ ટેબલ આવે છે બે પ્રોસેસિંગ. અચ્છા અહીંયા બીજું એક્ઝામ્પલ, એટલે આખું ઇક્વેશન જે છે આખું ઇક્વેશન શું થશે? ફોલ્સ ઇક્વેશન થશે. આખું ઇક્વેશન કેવું થશે? ફોલ્સ થશે. બીજું ઇક્વેશન જોઈ લઈએ, બીજું ઇક્વેશન જોઈએ. તો હવે આખા ઇક્વેશન નો શું જવાબ આવશે? હવે આખા ઇક્વેશન નો શું જવાબ આવશે? ટ્રુ આવશે. આખા ઇક્વેશન નો જવાબ જે છે તે ટ્રુ આવશે, કારણ 45 મોટા છે 5 કરતા તો ટ્રુ. 45 મોટા છે 5 કરતા ટ્રુ. વચ્ચે કઈ નિશાની છે? એન્ડ ની નિશાની છે, એન્ડ. અને 90 નાના છે 101 કરતા, એ પણ ટ્રુ થશે. 90 નાના છે 101 કરતા, એ પણ ટ્રુ થશે. તો ટ્રુ એન્ડ ટ્રુ ઇક્વલ ટુ ટ્રુ. તો ટ્રુ જવાબ આવે, ટ્રુ એન્ડ ટ્રુ ઇક્વલ ટુ ટ્રુ. બરોબર છે. તો આને કયો ઓપરેટર કહેવાય? લોજિકલ ઓપરેટર કહેવાય. આ કયા ઓપરેટર છે? એના ટ્રુથ ટેબલ છે. એ ટ્રુથ ટેબલ હું અહીંયા લખું છું. ટ્રુથ ટેબલ ઓફ લોજિકલ ઓપરેટર, ટેબલ ઓફ લોજિકલ ઓપરેટર્સ. બધા લખવા હોય તો લખી રાખજો. અહીંયા આગળ આ રીતે છે, અહીંયા એન્ડ નું ટ્રુથ ટેબલ લખું છું. એન્ડ નું ટ્રુથ ટેબલ, હવે એન્ડ નું ટ્રુથ ટેબલ જે છે એની ચાર સંભાવનાઓ હોય, હું અહીંયા ટેબલ દોરીને લખું છું. વચ્ચે હંમેશા કયું ઓપરેટર હશે? વચ્ચે હંમેશા ઓપરેટર હશે એન્ડ. એન્ડ એન્ડ એટલે આને આપણે આ રીતે જરા કરીએ તો વધારે સમજમાં આવશે તમારી સાથે. આને ઓપરેટર એન્ડ, અહીંયા જે છે રિઝલ્ટ લખીશું, અહીંયા છે તે રિઝલ્ટ લખીશું. આ જે છે તે કમ્પેરિઝન, કમ્પેરેટિવ ઓપરેટર 1, અને અહીંયા જે છે તે કમ્પેરેટિવ ઓપરેટર 2. બે કમ્પેરેટિવ ઓપરેટર 2, અહીંયા ટ્રુ, અહીંયા કાં તો ટ્રુ એન્ડ, ટ્રુ એન્ડ ટ્રુ હોય, કાં તો ટ્રુ એન્ડ ફોલ્સ હોય, કાં તો ફોલ્સ એન્ડ ટ્રુ હોય, false and true હોય, કાં તો false and false હોય, કાં તો false and false હોય, કાં તો true and true હોય, કાં તો true and false હોય, કાં તો false and true હોય, અને કાં તો false and false હોય. જો true and true હોય, જો true and true હોય તો તમારું રિઝલ્ટ true આવે, બાકી બધા જ કન્ડિશન માં તમારું રિઝલ્ટ જે છે તે false આવે. બાકી બધી જ સંભાવનાઓ વખતે તમારું રિઝલ્ટ જે છે તે ફોલ્સ હોય. તો આ કયા ઓપરેટર નું ટ્રુથ ટેબલ કહેવાશે? એન્ડ ઓપરેટર નું. આવું ને આવું ટ્રુથ ટેબલ જે છે આપણે અહીંયા ઓર ઓપરેટર નું બનાવી દઈએ. ઓર ઓપરેટર નું ટ્રુથ ટેબલ, ઓર ઓપરેટર નું ટ્રુથ ટેબલ, ઓર ઓપરેટર નું ટ્રુથ ટેબલ જે છે એ આખું ફરી જશે. True or true? The jawab aavshe true. True or false? Jawab aavshe true. False or true? Jawab aavshe true. False and false? False or false? Jawab aavshe false.
જ્યાં આગળ બંને કન્ડિશન ફોલ્સ હોય તો જ જવાબ ફોલ્સ આવે, અને જ્યાં આગળ બંને એન્ડ ઓપરેટર ની અંદર બંને કન્ડિશન ટ્રુ હોય તો જ જવાબ ટ્રુ આવે, બાકી બધા જ ફોર્મેટમાં ફોલ્સ આવે. અને એવું એક ત્રીજું જે ઓપરેટર છે એની અંદર, સોરી, એની અંદર ફક્ત ને ફક્ત એની અંદર એ ઓપરેટર જે છે જેને નોટ કહેવામાં આવે છે, એની અંદર એક જ ઓપરેટર છે એટલે એની અંદર કન્ડિશન પણ એક જ છે. નોટ, તો અહીંયા આગળ ફોલ્સ આવશે. નોટ ટ્રુ ઇક્વલ ટુ ફોલ્સ એન્ડ નોટ ફોલ્સ ઇક્વલ ટુ ટ્રુ. Not true equal to false and not false equal to true. જે સત્ય નથી તે અસત્ય છે, ને જે અસત્ય છે તે સત્ય નથી, અથવા જે સત્ય નથી તે અસત્ય છે અને જે અસત્ય નથી તે સત્ય છે. થોડું લોજિક છે બરોબર, સમજવું પડશે. કોઈ જગ્યાએ કિલોના ભાવે આ લોજિક તમને પ્રાપ્ત થશે નહીં, એને મહાવરાથી તમારે આગળ વધારવું પડશે. તો આ બધા કેવા ઓપરેટર્સ છે? આ બધા જ જે છે તે જેને કહેવાય કે લોજિકલ પ્રોસેસિંગ છે, અને રિલેશનલ ઓપરેટર્સ છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ બધા જ લોજિકલ પ્રોસેસિસ છે. મેમરી યુનિટ જે છે તે તમારા કોમ્પ્યુટરની અંદર પરિણામો તૈયાર કરતી વખતે જે હંગામી પરિણામો સંગ્રહ કરવાનું કામ કરે છે. અને મેમરી જે છે એની વાત કરીશું આપણે આગલા લેક્ચરમાં, વાત કરીશું મેમરીની પણ વાત કરીશું. અને આ જે છે તે કંટ્રોલ યુનિટ છે. તો કંટ્રોલ યુનિટ શું કામ કરે છે? કંટ્રોલ યુનિટ એ તમારા કોમ્પ્યુટર સાથે જોડાયેલા તમામે તમામ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ ના ઉપર કંટ્રોલ રાખવાનું કામ કરે છે. તમારા ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ જે કંઈ પણ છે એ દરેક ડિવાઇસ ઉપર કંટ્રોલ રાખવાનું કામ જે છે તે આ કંટ્રોલ યુનિટ કરે છે. દરેક ડિવાઇસ સાથે સામંજસ્ય સાધવાનું કામ, એટલે કે કોઓર્ડિનેશનનું કામ આ કંટ્રોલ યુનિટ કરે છે. અને આઉટપુટ યુનિટ જે છે એવા સાધનો છે કે જે તૈયાર પરિણામોને યુઝર સુધી પહોંચાડવાનું કામ કરે છે. મોનિટર છે, પ્રિન્ટર છે, સ્પીકર છે, બધા જોઈ ગયા છે આપણે બધા સાધનો. તો અહીંયા જે મારે ભાર મૂકવાનો જે છે તે પ્રોસેસિંગ યુનિટ ઉપર મૂકવાનો છે, એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ઉપર મૂકવાનો છે. મેં અત્યારે તમને આ લેક્ચરની અંદર લોજિક યુનિટ સમજાવ્યું, નેક્સ્ટ લેક્ચરમાં હું એરિથમેટિક યુનિટની વાત કરીશ તમારી સાથે. આ લેક્ચરને અત્યારે હું સ્ટોપ કરી દઉં છું, બીજું લેક્ચર તરત ને તરત પાછળ ચાલુ કરી દઈશ.